नमस्ते, जय मां महादेव। द नाय एजुकेशन कैंपस गोंडल। आज अपने विषय पर्यावरण आसपास पाठ्यपुस्तक अंदर पाठ 11 अपना वाहनों जेना विषय अपने अभ्यास करीश। हवे अपना वाहनों नी अंदर तो घणा बधा वाहनों आवे। पहला तो हूँ तमने पाठनी समझूती आपूँ ए पहला हूँ तमने ए समझावी दऊं के अपना वाहनों एटले के अपना वाहनों नी अंदर शुं आवे तो के बस, रिक्शा, ट्रक, पछी स्कूटर, बाइक आ बधा छे ते अपना वाहनों आवे। हवे आपणे जोईए तो अत्यारना जमानामां तमे बधा स्कूटर, फोर व्हील, बस, रिक्शा वगैरह द्वारा मुसाफरी करता था, बराबर। परंतु જ્યારે પહેલાના જમાનામાં જ્યારે આવા બધા સાધનો નહોતા, વાહનો નહોતા, તો પહેલાં તો અવર જવર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, મુસાફરી કરવા માટે ઘોડાગાડી, ઊંટગાડી અને બળદગાડાનો ઉપયોગ થતો હતો। હવે આ બધાનો ઉપયોગ પહેલાના સમયમાં થતો હતો। હવે અત્યારે તમે બધા બાળકો કે ઘોડાગાડી કે ઊંટગાડી લઈને મુસાફરી કરવા જશો તો કે નહીં? તો અત્યારે તો આપણે બધાને મુસાફરી કરવા માટે કાં તો આપણે બસનો ઉપયોગ કરીએ છીએ, કાં તો આપણે ઘરનું સાધન હોય આપણું તો એના દ્વારા જઈએ છીએ, અથવા તો રિક્ષામાં જઈએ છીએ। હવે જો અત્યારની આજની આધુનિક ટેકનોલોજી છે એ આપણને કેટલી ને કેટલી અંશે આગળ વધારે છે। હવે આધુનિક ટેકનોલોજીની મદદથી અત્યારે તો પૈડાવાળા વાહનો, પછી વરાળ યંત્રોથી ચાલતા વાહનો અને સ્વચલિત એટલે કે જે સ્વચલિત હોય એટલે કે ઓટોમોબાઈલ શોધ અત્યારે વૈજ્ઞાનિકોએ ઘણું બધું શોધ કર્યું છે। પછી છે અત્યારના સમયમાં આપણે વાહન વ્યવહાર કરવા માટે મોટર છે, બસ, કાર, ટ્રક, પછી રેલવેમાં આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, એરોપ્લેન એટલે કે વિમાનમાં મુસાફરી કરીએ છીએ, જેવા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ મુસાફરી કરવા માટે, બરાબર। હવે જો આપણે દરિયામાં મુસાફરી કરવી હોય, નદીમાં મુસાફરી કરવી હોય તો આપણે હોડી, વહાણ, સ્ટીમર જેવા પાણીમાં ચાલતા સાધનોનો ઉપયોગ કરી આપણે મુસાફરી કરી શકીએ છીએ, બરાબર। હવે જો આપણે ઘણું બધું વિજ્ઞાન આગળ વધી ગયું છે, શું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે તમે વિચારી પણ નહીં શકો કે આવા સાધનો આપણે જોઈ શકીએ છીએ। હવે આપણે જૂનાગઢમાં ગિરનાર છે પર્વત, તો આપણે ગિરનાર પર્વત ચડવા જવું હોય તો અત્યારે ટેકનોલોજીની મદદથી અત્યારે તમે જોઈ શકો છો, હમણાં તાજેતરમાં રોપવે બન્યું છે, તમારે પગથિયા પણ ચડવાની તકલીફ દૂર થઈ ગઈ છે। તમારે ગિરનાર ચડવું હોય તો તમે રોપવેની મદદથી તમે ગિરનાર ચડી શકો છો। એને આપણે ઊંચા પર્વતીય વિસ્તાર હોય ત્યાં રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે। પછી અત્યારે તો એટલા સાધનોનો વિકાસ થઈ ગયો છે કે આપણે ઘરે છે અથવા તો રસ્તા પર અકસ્માત છે, કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હોય તો આપણે એમ્બ્યુલન્સને મગાવીએ, 108 નંબર ડાયલ કરીએ એટલે તરત જ એમ્બ્યુલન્સની સેવા આપણને ઇમરજન્સી મળી જાય છે। પછી આગ લાગી હોય ત્યારે ફાયર બ્રિગેડ આગને બુઝાવવા માટે તરત આવી જાય છે। અત્યારે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે એની વાત જ જવા દો। હવે આપણે પહેલાંના જમાના કરતાં અત્યારના જમાનામાં જોઈએ તો ઘણો ડિફરન્સ જોવા મળે છે, બરાબર બાળકો? તો હવે આપણે આ પાઠની અંદર આપણા વાહનો એના વિશે આપણે ચર્ચા કરવાની છે। હવે આપણા વાહનોની અંદર તમને શું લાગે છે તો ચાલો આપણે જોઈએ પાઠ 11 આપણા વાહનો। પાઠ 11 આપણા વાહનો। હવે જો તમને એક કવિતા આપી છે રેલગાડીની, આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલગાડી ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જવાય, બંધ આંખે જોવાની મજા પડે। તમે આ ચિત્રમાં જોઈ શકો છો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે એકબીજાનો ખંભો પકડી અને આપણે એમ કહેતા કે ચાલો છુક છુક ગાડી બનાવીએ। પછી આગળવાળો વ્યક્તિ છે તે આ જે ચિત્રમાં તમે જોઈ શકો છો, જે વ્યક્તિ મોઢા આગળ હાથ રાખી અને આપણે કહીએ ને કે હોરન બગાડે, એ જ રીતે છોકરી મોઢા આગળ હાથ રાખી અને હોરન બગાડે છે, પાછળ બધા છોકરાઓ
એ લાઈન કરી અને છૂપછૂપ ગાડી કરીને દોડે છે. પછી એમ પણ બોલે છે કે આપણી લાઈનને કોઈ તોડે નહીં અને કોઈ જોડે નહીં. રેલગાડી રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. હવે રેલગાડી છે તે છૂક છૂક અવાજ કરે અને વચ્ચે આવતું સ્ટેશન હોય ત્યારે એમ કહે કે રૂક રૂક રૂક, એટલે કે ઊભી રે ઊભી રે. તપતા બળતા પાટા ઉપર અહીંથી ત્યાંથી ત્યાંથી ઉપર છૂક 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 છૂક, લાઇટ કરતી સર સરતી અંજવાળામાં છૂક છૂક કરતી, અંધારામાં છૂક છૂક કરતી, બટાટાનું ખેતર ને રણની ખેતી, ઘરડો ખેડૂત ને બાજરીના ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. હવે તમે જો રેલગાડીની અંદર તમે જાશો તો ત્યાં તમને, આપણે બસમાં બેઠા હોય એવી રીતે તમને બધું જોવા ન મળે, ત્યાં તો તમને લીલા લીલા ખેતરો અને સ્ટેશન ઉપર જે ચાની દુકાનો હોય તે તમને જોવા મળે છે અને ખેડૂતો તમને જોવા મળે છે, અમુક ખેતર જોવા મળે છે, રણ જોવા મળે છે, આવું બધું જોવા મળે છે. રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. હવે આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ. હવે આવું બધું આવે છે અને કોઈ ન મારો જોશથી, એટલે કે જોરથી બૂમ એટલે કે રાડો. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીઓના ટોળા ને પાણીની કુંડી, ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગ છૂક દોડી ગાડી. હવે જો એવું શું કહે છે કે આવું બધું જ આવે છે, ખેતરો, ચાની દુકાન, મકાન, મંદિર, આવું બધું આવે છે, એટલે કોઈ બૂમ પાડો ના. ટેકરી પર ઝંડી આવે છે અને ઝાડી ઝૂંપડાને ખેતર પણ આવે છે, ભાગછૂક 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 દોડી આવે છે ગાડી. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ, નાનકડી હાટ, ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો, ખેટોના ટોળા. હવે જો કૂવાની પાછળ બાગ બગીચો આવે, ધોબી ઘાટ, નાનકડી હાટ, ગામના મેળા, લોકોના ટોળા, આવું બધું તમને જોવા મળે છે. રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. હવે તમને એમ કહ્યું છે કે વિચારો અને કહો, તમને કવિતા કેવી લાગી? તો તમે એવો જવાબ આપશો કે અમને કવિતા સરસ મજાની લાગી અને હું આગગાડીમાં, એટલે કે તમે રેલગાડીમાં બેઠા હોય એવો તમને અનુભવ લાગ્યો. પછી બીજું શું છે, તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? તો કે હા. તો કે ક્યારે? તો આપણે અથવા તો મામાના ઘરે, કાકાના ઘરે, માસીના ઘરે જ્યારે જતા હોય અથવા તો પ્રવાસમાં જતા હોય ત્યારે આપણે રેલગાડીની મુસાફરી કરી છે. શું તમને રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે? તો કે કેમ? તો કે ના, રેલગાડી ફક્ત ને ફક્ત પાટા ઉપર જ જઈ શકે છે. પછી લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? લોખંડના રસ્તાઓ કવિતા માટે કયો શબ્દ વપરાયો છે? તો કે આગગાડી જેના પર ચાલે તે રેલવેના પાટા. હવે રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો. હવે તમે કવિતા જોઈ એમાં રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હશે? તો કે બટાટાનું ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરી, પુલ, પગદંડી, પાણીકુંડ, પંખીઓના ટોળા, ઝાડી, બાગ, બગીચા વગેરે જગ્યાએથી પસાર થઈ હશે. તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે? તો કે અમે બસ, મોટર સ્કૂટર, સાયકલ, રિક્ષા, ઘોડાગાડી, ટ્રેક્ટર વગેરેમાં મુસાફરી કરેલી છે. હવે જોઈએ પાના નંબર 70. પાના નંબર 70 શું છે? વાંચો અને લખો. વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળે જાય, કોઈ દૂરના સ્થળે જાય, કોઈ બસમાં, રેલગાડીમાં, વિમાનમાં જાય, બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે. અહીં છોકરાઓ છે તે તેમના રજાઓ અંગેની વાતો કરી છે. તો આપણે નીચે જોઈએ ઘણા બધા છોકરાઓએ પોતાની રજા કેવી રીતે વિતાવેલી છે તેનો તમને અહીં સમજૂતી આપેલી છે. હવે જો હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ છું. પહેલાં અમે રેલવે સ્ટેશનમાં જવા માટે બસનો ઉપયોગ કર્યો. આ વખતે અમને ખૂબ મજા આવી. અમે રેલગાડીમાં ગયા જે ભૂગર્ભ રસ્તાઓ પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. હવે છે આ જે છોકરી છે તે તેના વેકેશનમાં તેના
કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી તો દિલ્હી જવા માટે પહેલાં એને સ્ટેશને જવા માટે બસનો ઉપયોગ કર્યો અને ત્યાંથી પછી કાકાને ઘરે જવા માટે રેલગાડીનો ઉપયોગ કર્યો અને રેલગાડીના રેલવે સ્ટેશનેથી ઉતરી અને ઘરે જવા માટે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી જે મોટર એને પણ ખબર નહોતી અને ત્યાંથી તેને ઘરે જવા માટે શેનો ઉપયોગ કર્યો તો કે કારનો. હવે છે બીજું, મારા ફોઈના લગ્ન છે, ઘણા બધા સગા સંબંધીઓને મળ્યો, ખાવા પીવા અને રમવા માટે ખૂબ સરસનો સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા, તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. ફોઈ જ્યારે રેલગાડીમાં જતા હતા ત્યારે ખૂબ જ ફોઈ જ્યારે પહેલાંના જમાનામાં મેરેજ થાય એટલે કે લગ્ન થાય ત્યારે આવી ડોલીની અંદર જતા હતા ત્યારે તે ખૂબ સુંદર લાગતા હતા. હવે મોટા ભાઈ છે અમેરિકાથી અહીંયા આવ્યા હતા તો એ કેટલા દૂરથી આવ્યા હશે, એક દિવસમાં પહોંચી ગયા. અને ફોઈ જ્યારે લગ્ન કરી અને સાસરે જતા હતા ત્યારે ડોલીમાં બેસીને જતા હતા ત્યારે તે કેટલા સુંદર લાગતા હતા. પછી છે, હું મારે નાને ત્યાં કેરળ ગઈ હતી, જ્યાં તેઓ રહે છે ત્યાં બધે જ પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે કારનો ઉપયોગ કરી શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે અમે વહાણ એટલે કે હોડી લીધી. આમાં થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ મજા આવી. હવે તેઓ તેના નાનીના ઘરે કેરળ જવાના હતા તો ત્યાં બધે પાણી હતું તો તેઓએ વિચાર્યું કે આપણે બસ અને કારમાં નથી જવું, આપણે હોડીની અંદર જઈએ, આપણને ખૂબ મજા આવશે. પછી છે, અમે રજાઓમાં સિમલા ગયા, બસ ત્યાંના વાંકાચૂકા રસ્તાઓ પર્વતો ઉપરથી જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે ખૂબ ડર લાગતો. અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડાગાડી પર સવાર કરાવી અને હું ક્યારે થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ખૂબ ગમ્યું. હવે રજાઓના દિવસોમાં તે સિમલા ગયા, ત્યાં તેને વાંકાચૂકા રસ્તાઓ પર પર્વતો ઉપર જવા લાગ્યા. ત્યાં એને નીચે જોયું તો ત્યાં એને ખૂબ ડર લાગતો હતો અને સિમલામાં ઘણું ચાલવાનું હતું તેથી દાદી ખૂબ જલ્દી થાકી ગયા અને સવારી ઘોડાગાડી ઉપર એને સવારી કરાવી અને એને તો ચાલવાની ખૂબ મજા આવી અને ચાલવાનું ખૂબ ગમ્યું અને થાક્યો પણ નહીં. પછી છે, મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ, અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ અમારે એમના ઘરે જવું હોય ત્યારે હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. મા અને છોટું નાનીના ઘરે પહોંચવા માટે જે ત્રણ વ્હીલવાળી સાયકલ આવે છે આપણે એને ટ્રાયસિકલ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રાયસિકલ લેવી પડતી હતી. હવે એક જ શહેરની અંદર રહેતા હોય માસી તો માસીના ઘરે જવું હોય તો આપણે સાયકલ દ્વારા પણ માસીના ઘરે જઈ શકીએ છીએ. પછી છે, હું મારા મામાને ત્યાં ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અને લીલાછમ ખેતર બાજુમાંથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ ગમ્યો. પહેલાં જે લોકો ખેડૂત હતા તે ખેતી કરતા હતા ત્યારે તે બળદનો ઉપયોગ કરતા હતા. ત્યારે બળદના ગળે તેઓ ઘંટડી બાંધી દેતા. શું બાંધી દેતા? ઘંટડી બાંધી દેતા. તે ઘંટડી બાંધી દે એટલે બળદ જેમ ચાલે એમ ઘંટડી પણ ઝુમક ઝુમક ચાલે. એટલે એને ઘરે જવા માટે કોઈ બસ મળતી નહોતી રેલવે સ્ટેશનેથી એટલે તેઓ બળદગાડીમાં ગયા. બળદગાડીમાં ગયા તો બળદના ગળામાં જે ઘંટડી બાંધેલી હતી તે અવાજ તેમને ખૂબ જ ગમ્યો. હવે જોઈએ પાના નંબર 72. હવે એવું પૂછ્યું છે કે ક્યાં ક્યાં વાહનોની વાત લખી છે તો આપણે આગળ કઈ કઈ વાહનોની વાત સાંભળી તો કે બસ, આગગાડી, કાર, વિમાન, ડોલી, હોડી, ઘોડો, સાયકલ, પેડલ રિક્ષા અને બળદગાડું. પેડલ રિક્ષા એટલે કે જે ત્રણ વ્હીલવાળી સાયકલ હતી, ટ્રાયસિકલ તે. હવે તમને અહીંયા નીચે પૂછ્યું છે તમે ઘરેથી કેવી રીતે જશો? જો આ તમારું ઘર છે, હવે ઘરથી તમારે બજારમાં જવું હોય તો તમે રિક્ષા દ્વારા જશો. પછી મિત્રોના ઘરે જવું હોય તો સાયકલ લઈને જશો. પછી શાળાએ જવું હોય તો સ્કૂલ વાનમાં અથવા તો સાયકલ લઈને, જે સ્કૂલની બસ આવે તેમાં. પછી સગા સંબંધીઓ જે પર્વત પર રહે છે તો ત્યાં જવું હોય તો આપણે તો અથવા તો આપણે મિની બસ કરીને જઈએ અને અથવા તો રોપવેમાં જઈએ.
પછી નાનીના ઘરે જવું હોય આપણે તો નાનીના ઘરે આપણે બસમાં જઈએ, દરિયા કિનારે જવું હોય તો સ્ટીમરમાં જઈએ, અને નદી કિનારે જવું હોય તો હોડી દ્વારા જઈએ. હવે યાદ કરો અને લખો. ચિત્રની સામે વાહનનો ઉપયોગ લખો, જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો, અને વાહન ક્યાં કામ માટે લેવાય છે તે અંગે નોંધ કરો. હવે પેલું છે, આપણે સાદી ભાષામાં કહીએ તો રેકડી, આને કહેવાય હાથલારી. હાથલારીનો ઉપયોગ શું થાય તો કે શાકભાજી, ફળો અથવા તો અન્ય સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વપરાય છે. આપણે ગામડાની અંદર તમારે શેરીએ શેરીએ શાકભાજી વેચવા માટે આવે તો આવી હાથલારીનો ઉપયોગ થતો હોય છે. એટલે રેકડી લઈને આપણે કહીએ શાકવાળો આવ્યો, રેકડી લઈને અથવા તો ફળ વેચવા માટે આવ્યો અથવા તો કોઈ બીજી સાધન સામગ્રી વેચવા માટે આવ્યો હોય એ. પછી છે બીજું છે તે પોસ્ટવાન છે. પોસ્ટવાન એટલે કે જે પોસ્ટ ઓફિસમાં જે આપણે ટપાલો આવતી હોય તે ટપાલોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પોસ્ટવાનનો ઉપયોગ થાય છે. પછી છે ત્રણ વ્હીલવાળી સાયકલ, જેને ટ્રાયસિકલ કહેવાય છે. આ ટ્રાયસિકલનો ઉપયોગ છે તે વિકલાંગ વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેઓ આ સાયકલનો ઉપયોગ કરે છે. અને પછી છેલ્લે ચોથું ચિત્ર છે ટ્રેક્ટરનું. શેનું ચિત્ર છે? ટ્રેક્ટર. તો ટ્રેક્ટર છે તે ખેતીકામ માટે, ખેતરમાં ખેડ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે, અથવા તો વધારે વજનદાર વસ્તુઓ હોય તેને આપણે ટ્રેક્ટરની જે ટ્રોલીની અંદર ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી પણ શકાય છે. સરસ. તો ચાલો આપણા વાહનોની અંદર આજે આપણે પાના નંબર 68, 69, 70, 71, 72 અને 73 સુધીનો અભ્યાસ કર્યો. હવે પાના નંબર 74નો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. બરાબર બાળકો? તમારે કોઈ પાઠ્યપુસ્તકમાં કંઈ લખવાનું નથી, બરાબર ને? સરસ. તો ચાલો ત્યાં સુધી બધા બાળકો વ્યવસ્થિત પાઠ વાંચી લેશે, બરાબર ને? સરસ. તો ત્યાં સુધી બધા બાળકોને આવજો.